શહેરના સયાજીપુરા ટાઉનશીપ ખાતેની મુખ્યમંત્રી આવાસ યોજના છેલ્લા 7 વર્ષથી અધૂરી રહેતા લાભાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મંગળવારે લાભાર્થીઓએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી આવાસો વહેલી તકે સુપ્રત કરવાની માંગ કરી હતી। વર્ષ 2014 દરમિયાન 224 લાભાર્થીઓને ડ્રો બાદ મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સયાજીપુરા ટાઉનશીપ ખાતે મકાનો ફાળવવામાં આવ્યા હતા। 7 વર્ષથી વધુનો સમય વીત્યો હોવા છતાં લાભાર્થીઓને હજુ સુધી મકાનો મળ્યા નથી। નવાઈની વાત તો એ છે કે ઘણા લાભાર્થીઓની લોન પૂરી થયા બાદ દસ્તાવેજની પ્રક્રિયા પણ અંતના આરે છે, તેમ છતાં હજુ સુધી મકાન નહીં મળતા લાભાર્થીઓમાં તંત્ર વિરુદ્ધ નારાજગી જોવા મળી રહી છે। અગાઉ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરતા હતા, કામ ગોજમાં મુકાયા બાદ નવા કોન્ટ્રાક્ટરની સમયમર્યાદા પણ પૂર્ણ થઈ હોવા છતાં કામગીરી અધૂરી છે। તદુપરાંત મકાનોમાં હજુ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ છે, જેથી નાસીપાસ થયેલા લાભાર્થીઓએ મંગળવારે મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલને રજૂઆત કરી અધૂરી કામગીરી વહેલી તકે પૂરી કરી આવાસો સુપ્રત કરવા માંગ કરી છે। સયાજીપુરા TP2 FP39 મ્યુનિસિપલ કમિશનર ઓફિસે અમે મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ જે આવાસો ફાળવવામાં આવેલ એની રજૂઆત કરવા માટે આવેલા છે, જે અત્યારે હાલમાં ગોકળ ગતિએ કામ ચાલી રહેલ છે। પરંતુ અત્યારે અમને પોતે 7-7 વર્ષથી ભાડે રહીએ છીએ, છતાં એક બાજુ અમારી લોન જે ચાલુ હતી એ લોનના હપ્તા પણ પૂરા થઈ ગયા છે, જેને કેશ રોકડા ભરવાના હતા રોકડા પેમેન્ટ પણ ભરાઈ ગયું છે, છતાં આજ દિવસ સુધી અમને કોઈ ઘર મળ્યા નથી અને હાલમાં એકદમ ધીરી ગતિએ કામ ચાલી રહેલ છે। આજે કોને રજૂઆત કરી, તમને શું કીધું? આજે મ્યુનિસિપલ કમિશનર ની ઓફિસમાં જઈને મેડમ સાથે વાત કરેલી, જેમાં અમને એક જ જવાબ આપ્યો છે કે ટૂંક સમયમાં મળી જશે। તમારું પરિચય? રાજેન્દ્ર પટેલ।